नमस्कार, आप જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. દીપક ફાઉન્ડેશન દ્વારા વિશ્વ મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી, જેમાં વિશેષ સિદ્ધિ મેળવનાર મહિલાઓને સામાજિક અને સેવાકીય કાર્યો કરતી એનજીઓ સંસ્થાઓને એવોર્ડ અને રોકડ સહાય આપીને સન્માનિત કરવામાં આવ્યું. દીપક ફાઉન્ડેશન દ્વારા સતત ચોથા વર્ષે શ્રીમતી કાંતાબેન મહેતા મેમોરિયલ એવોર્ડ્સ મહિલાઓને આપવામાં આવ્યા. દીપક ફાઉન્ડેશન દ્વારા વિશ્વ મહિલા દિવસની ઉજવણી મેડિકલ કોલેજના સભાગૃહમાં વિશેષ સિદ્ધિ મેળવનાર મહિલાઓ અને એનજીઓને સન્માનિત કરવામાં આવી. વિશ્વ મહિલા દિવસમાં કુલ 14 મહિલાઓ અને સંસ્થાઓને શ્રીમતી કાંતાબેન મહેતા મેમોરિયલ એવોર્ડ્સ આપી સન્માનિત કરવામાં આવ્યા. આ પ્રસંગે દીપક ફાઉન્ડેશનના ટ્રસ્ટી શ્રીમતી ઇલા મહેતા, ફેકલ્ટી ઓફ જર્નાલિઝમના ડીન ડોક્ટર નીતિ ચોપરા, આર્મી ઓફિસર લેફ્ટનન્ટ સીઓએલ પ્રવીણ કૌર, પ્રથમ સંસ્થાના સ્ટેટ હેડ રેણુ શેઠ, ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ એચડી તુવાર ઉપસ્થિત રહ્યા હતા. સમાજસેવા કરતી સંસ્થાઓ, કિશોર મિલાપ ટ્રસ્ટ, શ્રમ મંદિર ટ્રસ્ટ, સ્પંદન, અર્બન ફૂડ ફોરેસ્ટ અને બરોડા સિટીઝન કાઉન્સિલને એવોર્ડ અને રોકડ સહાય આપવામાં આવી. ઉપરાંત વિવિધ ક્ષેત્રે વિશેષ સિદ્ધિ મેળવનાર પેરા સ્વિમર ગરિમા વ્યાસ, રમતવીર મધી રાઠવા, ક્રિકેટર તરનુમ પઠાણ અને બ્યુટી પેજન્ટ ક્રીના મિસ્ત્રી, હિમાલય સર કરનારને ગંગોત્રી સોનેજીને પણ એવોર્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યા. આજે દીપક ફાઉન્ડેશન મહિલા દિવસની ઉજવણી કરી રહ્યું છે. અમે લોકો 1982થી કાર્યરત છીએ અને એમાં અલગ અલગ સેક્ટર્સમાં અમે લોકો કામ કરી રહ્યા છે, જેમ કે પબ્લિક હેલ્થ ન્યુટ્રિશન છે, ક્લિનિકલ સર્વિસીસ છે, લાઇવલીહુડ્સ અને સ્કિલ્સ બિલ્ડિંગના પ્રોગ્રામ્સ હોય છે, એજ્યુકેશન છે, ડિસેબિલિટી. આ બધા અલગ અલગ સેક્ટર્સમાં કામ કરતી વખતે પણ અમે લોકો મહિલાઓને કેન્દ્ર સ્થાને રાખીને કાર્ય કરતા હોઈએ છીએ અને વિમેન એમ્પાવરમેન્ટમાં અમારી ઘણી બધી કાર્યરત છીએ અમે. એમાં પણ એસ્પેશિયલી જે વિમેન આંતરપ્રિનોર્સ છે કે પોતાના સેક્ટરમાં જે ટ્રેલ બ્લેઝિંગ મહિલાઓ છે, એમને અમે લોકો ઘણું બધું પ્રોમિનન્સ આપતા હોઈએ છીએ. આજે આ દિવસમાં અમે લોકો એક અમારા જે દિવંગત ટ્રસ્ટી છે શ્રીમતી કાંતાબેન મહેતા, એમની મેમરીમાં અમે એક અવોર્ડ ઇન્સ્ટિટ્યૂટ કર્યું છે, જે પાછલા 3 વર્ષથી અમે લોકો આપી રહ્યા છે. અને આ અવોર્ડમાં અમે લોકો જે એમ્પાવર્ડ વિમેન છે કે જે મહિલાઓના ક્ષેત્રે અલગ અલગ ક્ષેત્રે ટ્રેલ બ્લેઝર્સ છે કે જેમણે કંઈક સરસ કામ કર્યું હોય, એમને અમે અવોર્ડ આપતા હોઈએ છીએ અને જેનાથી ઘણા બધા બીજા મહિલાઓને પણ ઇન્સ્પિરેશન મળે, એના માટે આ અમે લોકો એક અવોર્ડ આપી રહ્યા છીએ અને લગભગ 14 મહિલાઓને અમે લોકો અવોર્ડ આપી રહ્યા છીએ. તો હું બહુ જ ખુશ છું આ ઇવેન્ટ માટે, જે મહિલાઓને પ્રોત્સાહિત કરી રહ્યા છે, જે દરેક ક્ષેત્રોમાં સારું કામ કરે. હમણાં જ વિન થઈ છું મિસિસ એશિયા કોન્ટિનેન્ટ ક્વીન 2022-23 અને દીપક ફાઉન્ડેશનનો હું દિલથી આભાર માનીશ કે એને મદદ કરવા માટે હંમેશા તત્પર રહે છે. ફાળો તો ફર્સ્ટ ઓફ ઓલ હું મારી ફેમિલીને જ આપીશ, બિકોઝ એમ કહેવાય છે ને કે સફળ પુરુષની પાછળ સ્ત્રીનો હાથ હોય છે, તેવી રીતના સફળ સ્ત્રીની પાછળ એક પુરુષનો હાથ હોય છે. તો મારા ઘરમાં હું મારા હસબન્ડને કહીશ થેન્ક યુ સો મચ. 35 વર્ષની ઉંમરે કરી, જ્યાં લોકો મોડલિંગનો અંત કરે છે ત્યાં મેં શરૂઆત કરી. તો એ બાબતે ફેમિલીને અને બસ મારા સ્ટાફને હું થેન્ક યુ કહીશ. બસ મહિલાઓને એ સંદેશો આપવા માગું છું કે તમારી અંદર રહેલી પ્રતિભાવોને તમે શું કહેવાય, છોડી ના દો, દાબી ના દો, એને બહાર આવવા દો, ટ્રેનિંગ લો, શીખો, બીજાને કહો, તો તમે 100% આગળ વધી શકશો.